गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 9 चेप्टर 3 यहां भूमिति ने अंदर अपने आगलना लेक्चर में बड़ी माहिती मेळवी એની અંદર 3.1 ની અંદર જે મુદ્દા આવતા તે બધા જ લખાઈ નાખ્યા છે, આપણે ચલાવી દીધા છે. 3.2 ની અંદર પણ અમુક મુદ્દા જે આવે છે જે અહીંયા સોલ્વ થઈ જશે એ પણ મેં તમને નોંધ તરીકે ત્યાં જણાવી દીધા છે. તો આ જે ધોરણ 9 એચએમ પટેલ ક્લાસ ની અંદર ચેપ્ટર 3 યામ ભૂમિતિ ની અંદર સ્વાધ્યાય 3.2 ની વાત કરવાની છે આપણે. સૌપ્રથમ તમારે વિડિયો ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરો. આજે જે આપણે ચલાવવાના છે એ તમને એક નકશો એટલે કે આલેખ આપ્યો હશે. આલેખ ઉપરથી તમારે સવાલના જવાબ ચેક કરવાના છે અને એ ઉપરાંત આ સવાલના જવાબ બીજા આપ્યા છે એ આલેખ અથવા બીજા આપણે આગળ શીખી ગયા એને અનુસંધાનમાં લખવાના છે. આની જેવો જ એક બીજો દાખલો છે એ તમને હું સોલ્વ કરવા આપીશ. એ ઘરેથી તમારે સોલ્વ કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો હવે જો દાખલા નંબર 1 સ્વાધ્યાય 3.2 ની અંદર તમને એવું કીધું છે પ્રશ્નોના ઉત્તર આપો, જવાબ આપો. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિલોલંબ રેખાઓના નામ શું છે? તો આપણે ખબર છે આ સમક્ષિતિજ રેખા કહેવાય, આ શિલોલંબ રેખા કહેવાય, સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ કહેવાય અને શિલોલંબ રેખાને વાય અક્ષ કહેવાય. તો અહીંયા જવાબમાં આપણે લખી શકીએ કે સમક્ષિતિજ એક્સ અક્ષ અને શિરોલંબ વાય અક્ષ રેખા આ એના નામ છે. આગળ જોઈએ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગને ભાગનું નામ શું છે? તો આપણે એક શિરોલંબ રેખા લીધી, એક સમક્ષિતિજ રેખા લીધી, એનાથી ચાર ભાગ પડે છે, પ્રથમ બીજો ત્રીજો અને ચોથો. તો એને ચરણ કહેવામાં આવે છે, ઉપરાંત પાદ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ચરણ અથવા પાદ આ બે નામ છે, ચાર ભાગ પડે એના. બે રેખાઓ જ્યાં છેદે, આ વાય રેખા છે આ એક્સ રેખા છે, એ બંને અહીંયા છેદે છે, તો આને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુ, તે બિંદુનું નામ લખો, ઉગમ બિંદુ. તમારે આખો પ્રશ્ન સવિસ્તાર આપવાનો કે બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ ઉગમ બિંદુ છે, તો એ રીતે લખવાનું છે. આગળ જોઈએ દાખલા નંબર 2, તો એની અંદર શું કહેવા માંગે છે એ પણ જોઈ લઈએ. તમને એક આ નીચે આકૃતિ આપી દીધી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે y અક્ષ ઉપર તમને 0 -1 -2 -3 -4 -5 એમ આપ્યા છે. ઉપરની સાઈડ 1 2 3 4 5 આ ધન આવે, ઋણ આવે. એવી રીતે x અક્ષ પણ આપી દીધો છે 0 1 2 3 4 5 અને 6 અને x ની આ બાજુ -1 -2 -3 -4 -5 આપી દીધો છે. હવે આની અંદર અમુક તમને આ ડોટ ડોટ કરીને એક બિંદુ દર્શાવે છે કે તે કઈ રીતે ભેગા થાય છે, બરાબર છે? એના યામ કયા છે, યામ કયા બિંદુમાં છેદે છે એ આકૃતિ ઉપરથી આ સવાલના જવાબ કરવાના છે. તમારે પરીક્ષાની અંદર આવે છે. તો જોઈએ આકૃતિ તો તમને આપેલી છે, તમે વ્યવસ્થિત દોરજો. પહેલો પ્રશ્ન છે બિંદુ B, તો આની અંદર બિંદુ B ગોતો, તો બિંદુ B અહીંયા આવે છે. ના યામ લખો, યામ લખવાના હોય તો બિંદુ B ના યામ હંમેશા પહેલા x યામ આવે અને પછી y યામ, તો બિંદુ B
बिंदु बी मां अहिया छे -5 अहिया छे 2 तो एना याम आवशे -5 અને 2 સમજાઈ ગયું આગળ જોઈએ બિંદુ સી ના યામ જણાવો તો આકૃતિની અંદર બિંદુ સી કઈ જગ્યાએ છે આપણે ચેક કરવું પડે તો બિંદુ સી ચેક કરીએ છે તો બિંદુ સી આ ભાગમાં નથી આ ભાગમાં પણ નથી અહીંયા રહે બિંદુ સી તો બિંદુ સી ના યામ તમારે લખવા છે તો સૌપ્રથમ x યામ પહેલા લખાય કેટલો છે 5 અને y યામ પછી લખાય -5 એટલે તમારે આવશે 5 -5 આ બિંદુ સી ના યામ છે આગળનો પ્રશ્ન છે કે -3 અને -5 આ -3 છે x ઉપર હોય આ -5 છે y ઉપર હોય દ્વારા દર્શાવતું બિંદુ લખવાનું તો -3 છે એ x ઉપર હશે તો x ઉપર -3 આપણે ચેક કરીએ તો અહીંયા રહ્યું અને -5 એ y ઉપર હોય તો -5 અહીંયા રહ્યું તો આ બંને કયા બિંદુમાં છેદે છે એ ચેક કરવાનું કયા બિંદુમાં છે E બિંદુ તો અહીંયા લખી નખાય બિંદુ E બહુ સિમ્પલ બહુ સહેલું છે શાંતિથી સમજો યામ ભૂમિતિની અંદર હવે કશું આમાં વધારે આલેખ છે આલેખની અંદર આ દર્શાવેલું છે તો પ્રશ્ન આપ્યા છે હવે પ્રશ્ન આપ્યા હોય તો દર્શાવવાનું હોય આની પછીના લેક્ચરમાં કેવું જ આવશે બહુ સિમ્પલ એકદમ સરળ છે મેન તમારે તો છે જે છઠ્ઠું ચેપ્ટર છે એ કરવાનું બીજું ચેપ્ટર છે એ કરવાનું એમાં વધારે દાખલા હોય છે બાકી આ ત્રીજું ચોથું પાંચમું એ ચેપ્ટરો બહુ સહેલા છે આગળ જોઈએ 2x નો યામ -4 y નો યામ દ્વારા દર્શાવતું બિંદુ તો 2x ઉપર આવે -4 y ઉપર આવે તો એ બંને જ્યાં ભેગા થાય એ બિંદુનો યામ કયો છે G બરાબર છે તો અહીંયા લખી નાખશું બિંદુ G હવે બિંદુ D ની વાત કરે છે એનો x નો જ ખાલી યામ લેવાનો છે તો બિંદુ D આ છે આ બાજુ જાઓ તો આ y નો યામ આવે આ y છે તો y નો યામ આવે અને આ બાજુ જાઓ છો તો આ x નો યામ છે તો બિંદુ D માં x નો યામ કયો છે x નો x યામ બરાબર કેટલા છે 6 છે આગળ જોઈએ બિંદુ H તો હવે H ઉપર જઈએ આ રહ્યું H H નો y યામ જણાવવાનું છે આ બાજુ જઈએ તો x યામ આવે આ બાજુ જઈએ તો y યામ આવે કેટલો છે -3 તો y યામ બરાબર -3 આપણે કૌંસમાં લખીશું માઇનસ રકમ છે એટલે સિંગલ પદ લખવાનું છે તો આપણે કૌંસમાં લખીશું બિંદુ L ના યામ જણાવો તો બિંદુ L ક્યાં છે આની અંદર આ રહ્યો L તો એનો y યામ કેટલો છે 5 x નો યામ ના આપ્યો હોય તો સીધી સીધી રેખા સમજવી પડે તો એ શું થઈ જશે 0 ખાસ ધ્યાન રાખજો L x ઉપર y ઉપર આવેલો છે તો y નો યામ તમને દર્શાવ્યો છે x નો યામ 0 સમજવાનો બરાબર છે તો એનો આવશે 0 અને 5 આગળ છે બિંદુ m ના યામ જણાવો તો બિંદુ m નક્કી કરીએ તો બિંદુ m આ રહ્યું બિંદુ m તો m x ઉપર છે -3 તો y ઉપર ના હોય તો y ઉપર શું થઈ જશે 0 તો x ઉપર એનો યામ આવે -3 અને y ઉપર 0 આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બધા દાખલાના આકૃતિ ઉપરથી સવાલ જવાબ કરવાના છે દાખલો આપ્યો તો દાખલો કરવાનો છે દરેક જણ ધ્યાન રાખજો આની જેવા હું તમને 13 પ્રશ્નો આકૃતિ સહિત આપું છું એ સોલ્વ કરો સમજો આવું જ પૂછાય છે વધારે નથી હોતું કંઈ
આપણે જે યામ ભૂમિતિમાં દાખલા નંબર 1 વખતે સોરી શરૂઆતના ભાગ 1 વખતે જે પ્રશ્નો થિયરી લખાય એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે એ તમે ખાસ તૈયારી કરજો નવા લેક્ચરમાં નવા પોઈન્ટ સાથે મળીએ છીએ ત્યાં સુધી ધન્યવાદ।